ચૂંટણીમાં વિકાસ કાર્યોથી જનતાને આકર્ષવાની ભાજપની એક સ્ટ્રેટેજી છે. દરેક પ્રવાસમાં પીએમ મોદી ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપે છે. આજથી 3 દિવસ માટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. 3 દિવસમાં ગુજરાતની જનતાને આપશે 5,000 કરોડથી વધુની ભેટ. પીએમ મોદીનો ગુજરાતમાં 3 દિવસ મેગા પાવર શો. 3 દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર પ્રધાનમંત્રીનું ફોકસ. તો પ્રધાનમંત્રી આવતીકાલે જામનગર પર જવાના છે કે જ્યાં 700 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તની લોકોને ભેટ આપશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર આવી રહ્યા છે, ત્યારે જામનગરમાં એક ઉત્સવ જેવો માહોલ છે. અને હાલ આપણી સાથે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આરસી ફળદુ સાહેબ જોડાયા છે. આપણે એમને પૂછવાનો પ્રયાસ કરશું, સાહેબ શું કહેશો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, કઈ પ્રકારનો માહોલ છે, કેવી તૈયારીઓ પક્ષ દ્વારા? આમ તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જામનગરનો પ્રવાસ નિશ્ચિત થયો છે. છેલ્લા 10 દિવસથી અમારી ભારતીય જનતા પાર્ટી પણ સમગ્ર શહેર અને જિલ્લાની અંદર બૂથ સુધી કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના પ્રયાસો કરી રહી છે. વહીવટીતંત્ર દ્વારા પણ સરકારી લાભાર્થીઓ અને અન્ય જે જે યોજનાઓ ભૂતકાળમાં થઈ છે, વર્તમાનમાં જે યોજનાઓ થઈ અને જેના લોકાર્પણ થવાના છે, જે યોજનાઓના ખાતમુહૂર્ત થવાના છે, એને સંબંધિત લોકોને પણ અહીંયા પ્રધાનમંત્રીજીના કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવા માટે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. આમ બે પ્રકારે વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટી શહેર અને જિલ્લા દ્વારા વધુમાં વધુ સંખ્યામાં લોકો આવે, આપણા લાડીલા પ્રધાનમંત્રીશ્રીને સાંભળવા, માણવા, જોવા માટે ખૂબ લોકોની ઈચ્છા હોય, પરંતુ એને સત્તાવાર રીતે નિમંત્રણ આપવું એ વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીની ફરજનો ભાગ બને છે. એટલે એ રીતે અમે છેલ્લા 10 દિવસથી સમગ્ર જિલ્લાની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. મંડળ કેન્દ્રો, શક્તિ કેન્દ્રો અને બૂથ સુધી, બૂથની અંદર આવતા લોકો સુધી પ્રધાનમંત્રીજીના કાર્યક્રમની જાણકારી પહોંચે, નિમંત્રણ પહોંચે, એ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. અને એ જ રીતે જામનગર શહેરની અંદર, પૂરા શહેરની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પાંખ દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા છેક છેલ્લા માનવી સુધી પ્રધાનમંત્રીજીના કાર્યક્રમની જાણકારી આપવા માટેના એક પ્રયાસો થઈ રહ્યા છે. બેઠકોનો દોર સતત ચાલુ છે અને આ ક્રમ ગઈકાલ સાંજ સુધીમાં અમે પૂર્ણ કર્યો છે. હવે VVIP, VIP અને સામાન્ય જનને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના કાર્ડ વિતરણની વ્યવસ્થામાં આજથી પડ્યા છીએ. અને એ જ રીતે રોડ શો કેટલોક પોર્શન એવો છે કે જ્યાં થઈ શકે એમ છે, એ જામનગરની ભૌગોલિક અને રાજમાર્ગ કહી શકાય એ પ્રકારના માર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખી અને લગભગ 1.5 કિલોમીટરના પોર્શનની અંદર રોડ શો થવાનો છે. રોડ શોમાં પણ કલરફુલ અને વિવિધતા આવે એ પ્રકારે સમગ્ર જામનગર શહેરના વિવિધ ક્ષેત્રો અને સમાજ જીવનના તમામ વર્ગોને અમે નિમંત્રિત કર્યા છે. એ બધા જ લોકો છે એ પ્રધાનમંત્રીજીને આવકારવા, પોતાના લાડીલા નેતાને સન્માનવા માટે ઉપસ્થિત રહેવાના છે. એક પ્રકારે કહેવું તો કહી શકાય કે લોકોના દિલ ઉપર રાજ કરતો એવો કોઈ રાજા પ્રજાની વચ્ચે આવે ત્યારે જે પ્રકારનો ઉત્સાહ હોય છે ને, એ પ્રકારનો માહોલ જામનગર શહેરની અંદર થઈ રહ્યો છે. હાલારની ધરતી ઉપર પ્રધાનમંત્રીજી જ્યારે આવી રહ્યા છે ત્યારે હર વખતે જ્યારે આવ્યા છે ત્યારે જામનગરને કંઈક ને કંઈક આપ્યું છે. આ વખતે પણ લગભગ 1,500 કરોડ રૂપિયાના પ્રજાહિતના કાર્યો છે એના યા તો લોકાર્પણ થવાના છે યા ખાતમુહૂર્ત થવાના છે. અને એ જ રીતે પ્રધાનમંત્રીજી સતત આપતા રહ્યા છે. તો આ તા આરસી ફળદુ સાહેબ, ખાસ કરીને જ્યારે લોકોના દિલો પર રાજ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં આવી રહ્યા છે ત્યારે તેમની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને રોડ શો અને જંગી જાહેર સભા સહિતના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. મુસ્તાક દલ, Z24 કલાક, જામનગર.